વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ સાયન્સ ચેપ્ટર 10 ગતિ અને અંતરનું માપન, વિડીયો 3. આગળના વિડીયોમાં આપણે જોયું કે કેટલીક વસ્તુઓની લંબાઈ આપણે પ્રવૃત્તિ દ્વારા જોયું કે પગલાથી માપી, કેટલીક વસ્તુની લંબાઈ મેથથી માપી, ઘણી વખતે હાથથી લંબાઈ માપવામાં આવે છે. હાથ એટલે આંગળીના પહેલા છેડાથી કોણી સુધીનું માપ, એને હાથની લંબાઈ માપવામાં આવે છે. આ બધા એકમો છે ને, એમાં દરેક વખતે માપ સરખું મળતું નથી. એટલે દરેક વ્યક્તિને દરેક જગ્યાએ બધા સ્થળે એક સરખું માપ મળે એટલા માટે પ્રમાણિત એકમની જરૂર પડી, જે આપણે આ ટૉપિકમાં કઈ જગ્યાએ લોકો ક્યાં શું વાપરતા હતા, શેનો ઉપયોગ કરતા હતા એ સમજ્યા પછી પ્રમાણિત એકમની જરૂર પડી, આંતરરાષ્ટ્રીય એકમ, એના વિશે આપણે વાત કરીશું. જુઓ, પ્રાચીન સમયમાં પગની લંબાઈ, આંગળીની જાડાઈ તથા પગલાના અંતરથી માપન થતું હતું. એટલે વર્ષો પહેલાં પગની લંબાઈથી માપાતું હતું, આંગળીની જાડાઈથી, કંઈ પણ માપવું હોય. હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમનો ઉપયોગ કર્યો હશે, કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા. તમે હડપ્પા સંસ્કૃતિમાં કદાચ નામ સાંભળ્યું હશે, લોથલ, મોહેંજો દડો, એ બધી જગ્યાએ જે ખોદકામ કરી નગરો નીકળ્યા, એ નગરના જે રૂમો હતા એ રૂમોની લંબાઈ પહોળાઈ સરખી હતી, પછી બે રસ્તા વચ્ચેનું અંતર સરખું હતું. એનો મતલબ કે એ લોકોએ એ વખતે માપન માટે કોઈ સારા એકમનો ઉપયોગ કર્યો છે, જેથી કરીને બધાનું માપ સરખું હતું. એટલે ચોક્કસ કોઈ ભૌમિતિક આકાર ધરાવતા વસ્તુનો ઉપયોગ કર્યો હશે. કોણીથી આંગળીઓના છેડા સુધીનું જે અંતર છે એને ક્યુબિટ કહેવાય, જેને આપણે એક હાથ કહીએ છીએ, જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા. અત્યારે પણ હાલ તમારા દાદી જો ક્યારેક જો તમારા ઘરે કોઈ ફેરિયો આવે ચાદર વેચવા કે સાડી વેચવા, તો દાદી તરત જ હાથ માપવાનું ચાલુ કરી દેશે કે ભાઈ કેટલા હાથ લાંબી ચાદર છે. એને ખબર છે કે ડબલ બેડમાં આવી જશે તોય માપે છે, કારણ કે ટેવ પડી ગઈ, વર્ષો પહેલાં હાથથી લંબાઈ માપવામાં આવતી હતી. વિશ્વના અન્ય ભાગના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા. અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ થોડી અલગ અલગ હતી, બધી જગ્યાએ નહીં. એટલે કોઈ વિસ્તાર હોય ત્યાં ફૂટની લંબાઈ થોડી નાની હોય, કોઈ જગ્યાએ વધારે હોય. એટલે લોકો એક ગજ કપડું ફેલાયેલી ભૂજાના છેડાથી પોતાના સુધી માપતા હતા. એટલે આપણે હાથને ફેલાવીએ અને જે ફેલાયેલી જે ભૂજાનો છેડો હતો, એટલે આંગળીનો જે છેડો હોય, ત્યાંથી આપણા શરીરનું માપ અડધે સુધી, છાતી સુધીનું, એને આપણે એક ગજ કહીએ છીએ. એટલે ગજ કપડું માપતા હતા. રોમવાસી લોકો હતા એ પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા. રોમમાં દેશમાં પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા. એક આંગળ આપણે નહીં કહેતા, ચાર આંગળ વેચ છે, ચાર આંગળ માપ છે, એ રીતે કા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા ભારતમાં. આજે પણ કેટલાક સ્થળોએ ફૂલમાળી ફૂલહારને વેચતી વખતે હાથની લંબાઈનો ઉપયોગ એકમ તરીકે કરે છે. તમે માળીના ત્યાં જાઓ, હમણાં નવરાત્રી હતી તો હાર માતાજીનો લેવા જાઓ, તમે એક કામ કરો કે ભાઈ મને એક હાર આપી દો, એટલે ફટ દઈને એને આખો ગોળ હારનો દડો બનાવેલો હોય, દડામાં હાર હાથ વડે માપી અને બે હાથ જેટલું માપ એક હાર તરીકે આપી દેશે. એટલે સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમ તરીકે ઉપયોગ થતો રહ્યો છે. તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરના માપોમાં થોડી ભિન્નતા હોવાને કારણે માપનમાં મૂંઝવણ થઈ. બધાનું માપન સરખું હતું નથી. કોઈ માળીના હાથની લંબાઈ વધારે હોય તો એનાથી હાર ખરીદવા જાઓ તો એ લાંબો મળી જાય આપણને. પણ વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની એક ચોક્કસ રીત બનાવી, જેને મેટ્રિક પદ્ધતિ કહે છે, એમસીક્યુમાં પૂછી શકાય. વર્ષ 1790 ફ્રેન્ચ દેશમાં ચોક્કસ એક રીત બની, એનું નામ છે મેટ્રિક પદ્ધતિ. એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં, ધ્યાનથી સાંભળજો, સમગ્ર વિશ્વમાં એટલે આખી દુનિયામાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાનો એક જૂથને સ્વીકાર્યું. બધાએ નક્કી કર્યું કે જે કંઈ માપ લો એક જ સરખું હોવું જોઈએ. હું તમને એક સાદું ઉદાહરણ આપું કે ભાઈ અત્યારે હાલ તમે એક મીટર કાપડ અમદાવાદમાંથી લો, વડોદરામાંથી લો, બોમ્બેમાંથી લો કે અમેરિકામાંથી લો, બધી જગ્યાએ એક મીટર કાપડ સરખું જ આવશે. તમારે કંપાસ પેટીની જે ફૂટપટ્ટી હોય છે એ તમે કેનેડાથી લાવો, અમેરિકાથી લાવો, દિલ્હીથી લાવો કે અમદાવાદમાંથી લો, બધાનું માપ 15 સેન્ટીમીટરનું માપ સેમ ટુ સેમ જ હશે. આ વૈજ્ઞાનિકોએ સ્વીકારેલો એકમ છે, જેને આપણે SI એકમ અથવા આંતરરાષ્ટ્રીય એકમ કહીએ છીએ. જો
આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે ને જેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી કહેવાય, જેને નવમા ધોરણમાં આપણે એસઆઈ એકમ એવો શબ્દ બોલીશું, એટલે દુનિયાના બધા જ દેશોએ જે એકમ સ્વીકાર્યો એનું નામ છે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી. હવે આપણે જોતા જઈએ કે ભાઈ લંબાઈ માપવી હોય તો લંબાઈનો જે એસઆઈ એકમ છે એ મીટર છે. લંબાઈ માટે ચોક્કસ એકમ બનાવ્યો મીટર. હવે લંબાઈ છે ને માપપટ્ટી કે મીટર પટ્ટી વડે મપાય. કંપાસ બોક્સની જે માપપટ્ટી જે 15 સેમીની હોય જે એમસીક્યુમાં પૂછી શકાય, એટલે પ્રત્યેક મીટર છે એને 100 ભાગોમાં વિભાજિત કરી શકાય, એને સેન્ટીમીટર કહેવાય. એટલે 100 સેન્ટીમીટર ભેગા થાય તો 1 મીટર બને, એટલે આપણને એક સૂત્ર મળી ગયું, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. આવું તમે ગણિતમાં ભણ્યા છો. હવે 1 સેન્ટીમીટર જે તમારી ફૂટપટ્ટીનો 1 સેન્ટીમીટરનો જે ભાગ છે એને તમે બરાબર 10 ભાગમાં વહેંચો તો 1 મિલીમીટર કહેવાય. તો તમે જોઈ શકો છો આ 1 અને 2 વચ્ચે આ 1 સેન્ટીમીટરનો ભાગ કહેવાય. એની વચ્ચે આવા નાના 10 કાપા છે, જુઓ આવા નાના નાના 10 કાપા છે, એને આપણે મિલીમીટર કહીએ છીએ. તો 1 સેન્ટીમીટર એ 10 મિલીમીટરથી બને તો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. એ રીતે જો લાંબુ અંતર તમારે માપવું હોય તો મોટા એકમનો ઉપયોગ થાય છે, જેને આપણે કિલોમીટર કહીએ છીએ. બે શહેરો વચ્ચેનું અંતર માપવું હોય તો મીટર કે સેન્ટીમીટર કે મિલીમીટર ન ચાલે, ત્યાં કિલોમીટર એકમ જોઈએ. એટલે 1 કિલોમીટર ક્યારે બને? 1000 મીટર ભેગા થાય તો 1 કિલોમીટર બને. આ 3 એમસીક્યુમાં પૂછી શકાય એવા છે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર. હવે આપણે લંબાઈનું સાચું માપ લેવું હોય તો હવે આપણી પાસે અલગ અલગ પ્રકારના આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ પ્રમાણે આપણી પાસે સાધનો આવી ગયા છે, તે આપણે માપીએ છીએ. જો આપણા દૈનિક જીવનમાં અનેક પ્રકારની માપનની માત્રાઓનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે લંબાઈ માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. હવે તમને પરીક્ષા સ્કૂલમાં એવું કહેવામાં આવે કે 7 સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોરો, તો બધાનું માપ સરખું જ આવશે, કોઈનું અલગ અલગ નહીં આવે, કારણ કે તમારી પાસે મીટર સ્કેલ છે. દરજી જે માપપટ્ટીનો ઉપયોગ કરે છે એને આપણે મેઝર ટેપ કહેવાય. વાળી શકાય એવી તમારી કમરનું માપ લેવું હોય તો ફૂટપટ્ટી ના ચાલે, એટલે મેઝર ટેપ કહેવાય. એટલે કપડાનો વેપારી હોય મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે, લોખંડની મીટર પટ્ટી હશે. તમે જો કોઈ ક્યાંય કપડું ખરીદવા જાઓ ને તો વૃક્ષની જાડાઈ અને છાતીનો ઘેરાવ માપવો હોય ને તો વાળી શકાય એવી મેઝરિંગ ટેપનો ઉપયોગ થાય છે, જે દરજી કરે છે. એ બી વૃક્ષ જાડું કેટલું છે, તમારી છાતીનું માપ કેટલું છે, 56ની છાતી છે કે નહીં એ માપવું હોય તો શેનો ઉપયોગ થાય છે? મેઝરિંગ ટેપનો ઉપયોગ થાય છે. પેન્સિલનું માપ લેવા માટે કંપાસ બોક્સની 15 સેન્ટીમીટર ફૂટપટ્ટીનો ઉપયોગ થાય છે, કારણ કે ખબર છે પેન્સિલ ફૂટપટ્ટી કરતાં બહુ લાંબી હોય નહીં. હવે તમને એમ થશે કે લંબાઈનો જે એકમ છે સર્વસામાન્ય એકમ કેમ બન્યો? કારણ કે બધાના માપ સરખા નહોતા, એટલે નક્કી કરવું પડ્યું કે બધા એક જ સરખું માપ મળે, એટલા માટે સર્વસામાન્ય એકમ બન્યો. આ પરીક્ષામાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. કારણ કે જો પહેલાં છે ને લોકો લંબાઈ માપવા માટે આંગળા, વેદ, હાથ કે ડગલાનો ઉપયોગ કરતા હતા, પણ જુદા જુદા માણસોના અંગોના માપ સરખા હતા નહીં, બધાના માપ કેવા હતા? અલગ અલગ. આથી જુદા જુદા માણસો એક જ વસ્તુની લંબાઈ માપે તો સરખી નહોતી આવતી, એટલે અલગ અલગ આવતી હતી. જો માપનનું સાધન અને એકમ નિશ્ચિત હોય તો જ માપ સરખું આવે. એટલા માટે જે લંબાઈ જે માપ છે એ સર્વસામાન્ય એકમ બની ગયો. હવે સ્વાધ્યાય એટલે સવાલ જવાબમાં જોઈશું આપણે કે ભાઈ લંબાઈ વિશે સમજાવી એકમો જણાવો, લંબાઈ કોને કહેવાય, એના 3 એકમો આપણે અલગ અલગ ભણે. અને બીજો પ્રશ્ન છે, લંબાઈના માપનનો સર્વસામાન્ય એકમ શા માટે જરૂરી બન્યો? ચોપડી પાના નંબર 99 100 વાંચજો. ઓકે, થેન્ક યુ.